ટીસી ટાવરમાં કિમ નામની કંપની થાપણદારોના કરોડો રૂપિયાની છેતરપિંડીના સંડોવાયેલ ત્રણ ચીટરો પાંજરે પુરાયા. શહેરના જિલ્લા પંચાયત પાસે આવેલ ટીસી ટાવરમાં કિમ ફ્યુચર વિઝન નામની કંપની શરૂ કરવામાં આવી હતી, જેમાં 6 વર્ષમાં થાપણદારોને રકમ ડબલ કરવા સહિતની સ્કીમો રાખવામાં આવી હતી, જેમાં લોભાઈને શહેરના 4000થી વધુ થાપણદારોએ 65 કરોડ રૂપિયાની થાપણ કંપનીમાં મૂકી હતી અને અચાનક લોકોને રૂપિયા પરત આપવામાં તાતા થયા. કંપનીએ શરૂ કરતા થાપણદારો સમજી ગયા કે આપણા રૂપિયા ડૂબ્યા છે, જેના પગલે ગંગાજળિયા પોલીસ મથકે થોડા દિવસો પૂર્વે કંપની સામે છેતરપિંડી થવાની પોલીસ ફરિયાદ નોંધાવાઈ હતી, જેના પગલે પોલીસે કંપનીના એજન્ટ તરીકે કામ કરતા કાનજીભાઈ રાણાભાઈ ખમલ, નાથુભાઈ ચૌહાણ, જયંતિભાઈ ઉર્ફે જેબીને ઝડપી લઈ કંપનીના માલિક રવિન્દ્ર સંધુને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા. તારીખ 27/9 રોજ ભાવનગરમાં કિમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર નામની કંપનીમાં થાપણદારોને પાકતા મુજબની થાપણોમાં પૈસાનું ચૂકવણું થતા એની ઓફિસ હોબાળો થતાં પોલીસને સમાચાર થતા ભાઈ આ રીતે આ કંપની બોગસ કંપની આ રીતે થાપણદારોને પાકતી મુદતે પોતાના નાણાં નહીં ચૂકવી અને છેતરપિંડી કરેલ છે. તાત્કાલિક અમારા ડિસ્ટ્રિક્ટના માણસોને ત્યાં મોકલીને જોયું તો ત્યાં ઘણા માણસોનું ટોળું હતું. પછી માણસોને પોલીસ લાવેલા ગાડી વિરુદ્ધ કોઈ ફરિયાદ એક બેનમાં ફરિયાદ કરવા આગળ આવ્યા. દીપિકાબેન કરીને છે, તેમના 15 લાખની આસપાસની રકમ આ લોકો પાકતી મુદતે ને આપેલ નહીં, બાકી ફરિયાદ થયેલા. બીજા અમે ઘણાને સાહેદોમાં આવવા કીધું ત્યારે ઘણા આવ્યા હતા, પણ પછી સાહેદો પોલીસને પુરાવા આપવા આવતા નહોતા. તેમ આરોપીને ધરપકડ પૂરતા પુરાવા મેળવવા માટે પોલીસે અત્યારે લગી કવાયત કરીને અત્યારે 12 જણા અમારે આગળ અત્યારે આવ્યા કે અમારા પાકતી મુદતે આ કંપનીના માણસોએ અમારી પૈસા પેમેન્ટ કરેલ નથી એટલે છેતરપિંડી કરેલ છે. એ લોકોને આ ગુનાના કામે સહાયતમાં રાખેલ છે. કંપનીની ઓફિસમાંથી અમે કોમ્પ્યુટર રજિસ્ટરો તથા બીજા ડોક્યુમેન્ટ કબજે કરવામાં આવેલ છે અને આમાં 3 આઈના છે અને એક મેઇન આરોપી છે રવિન્દ્ર સિંધુ કરીને છે, દિલ્હીની અને અમૃતસરનો છે. તેના વિરુદ્ધ ગુડગાંવ હરિયાણામાં કંઈક ગુનો એક દાખલ થયો છે, અમારું ધ્યાનમાં આવ્યું છે. અમે એની પણ ઓલી એના ઓલા મગાવવા માટે પોલીસ કાર્યવાહી કરી અને અત્યારે કાલ અમે 3 આરોપી આમાં પકડેલ છે. એક કાનજીભાઈ છે, એક જયંતિભાઈ રાઠોડ ને નંદુલા નથુભાઈ, એ 3ને કાલ અટક કરેલ છે અને આજે અને સાંજે કોર્ટમાં રજૂ કરીને 7 દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવવાની છે. પછી રિમાન્ડ મળ્યા પછી આગળની કાર્યવાહી તપાસ કરવામાં આવશે.